નમસ્કાર મિત્રો ઋષિચિંતન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે આજનો વિષય છે પોતાને માફ કરતા શીખો મોટાભાગે લોકો જાણતા કે અજાણતા થયેલી ભૂલો બદલ બીજા લોકોની માફી માગે છે તે સારી બાબત છે પરંતુ આપણે જે ભૂલો કરીએ છીએ એના માટે શું પોતાની માફી માગીએ છીએ ખરા જેમ જેમ આપણે મોટા થતા જઈએ છીએ તેમ તેમ આપણા વિચારોમાં ફેરફાર થાય છે અને તે પરિપક્વ થતા જાય છે જો બાળકોના મનમાં બાળપણથી જ આત્મહીનતાની ભાવના પેદા થઈ જાય તો તેઓ મોટા થાય ત્યારે તે ગ્રંથિ ઊંડા મૂળિયાઓ નાખી દે છે તેમને લાગે છે કે હું બીજાઓ કરતાં બહુ પાછળ છું મારામાં ઘણી ઉણપો છે અને હું તેમને દૂર કરી શકું તેમ નથી મનોવૈજ્ઞાનિકોના મત મોટા ભાગના દર્દીઓની સમસ્યા પાછળ જ ભાવનાઓ કામ કરે છે કોઈ પોતાના રંગરૂપથી દુખી હોય છે તો કોઈને એવું લાગે છે કે હું કોઈ કામ સારી રીતે કરી શકતો નથી અને મનને દરેક કામમાં નિષ્ફળતા જ મળે છે ઘણા પોતાની ભૂલો બદલ પોતાને દોષ દેતા રહે છે આ બધાનું કારણ એ છે કે માણસના મનમાં પહેલેથી જ આત્મહિનતાની ગ્રંથિ બંધાઈ જાય છે એના લીધે તે બીજા લોકોને જેટલું સન્માન આપે છે એટલું પોતાને આપતો નથી તે બીજાની વાતો તો સાંભળે છે અને સમજે છે પરંતુ પોતાના મનની વાત તરફ કદાપી ધ્યાન આપતો નથી તે બીજા લોકોને ખુશ કરવા માટે પ્રયત્ન કરે છે પરંતુ પોતાના મનને પ્રસન્ન રાખવા તરફ ધ્યાન આપતો નથી માણસનું ધ્યાન જે બાબતમાં વધારે રહે છે એ દિશામાં આજ એ કાર્ય કરે છે જો કોઈનું ધ્યાન પોતાનામાં રહેવાના બદલે આસપાસના બીજા લોકોમાં રહે તો એવા માણસો પોતાની ક્ષમતાઓ પર વિશ્વાસ કરી શકતા નથી તેને હંમેશા પોતાની અંદર ખામીઓ દેખાય છે તે પોતાની ખૂબીઓ તરફ બે ધ્યાન રહે છે દરેક માણસમાં ઉણપો તથા ખામીઓ તો હોય જ છે પરંતુ જે તેમને સમજીને દૂર કરવાનો પ્રયત્ન કરે છે તેમની ક્ષમતા ધીરે ધીરે વધતી જાય છે આત્મહિનતામાં ફસાયેલો માણસ પોતાના મનની વાત સાંભળતો નથી જો તેનું શરીર આરામ કરવા ઈચ્છતું હોય તો પણ તે તેની તરફ ધ્યાન આપવાના બદલે તેની પાસેથી વધારે કામ લેવાનો પ્રયત્ન કરે છે તેનું મન શાંતિ ઈચ્છે છે પરંતુ તે દરેક અનેક પ્રકારના નકામા તથા નકારાત્મક વિચારો કરીને પરેશાન કરે છે એવા લોકો પોતાની ક્ષમતાઓને સારી રીતે અભિવ્યક્ત કરી શકતા નથી તેઓ તેમને દબાવી રાખે છે જ્યારે માણસ પોતે જ પોતાને કમજોર માને છે પોતાના પ્રત્યે નકારાત્મક દ્રષ્ટિકોણ રાખે છે તે હંમેશા અવળા જ વિચારો કરે છે અને કોઈ કામ સારી રીતે કરી શકતો નથી એનું કારણ એ છે કે તે પોતાના પ્રત્યે બે પરવા હોય છે તથા તેને પોતાની શક્તિઓ પર ભરોસો હોતો નથી આમ તે પોતાને અન્યાય કરી રહ્યો છે તેવું પણ તેને લાગતું નથી એવો માણસ જ્યાં સુધી પોતાને માફ કરતો નથી ત્યાં સુધી જીવનમાં આગળ વધી શકતો નથી પોતાને માફ કરવાનો અર્થ એવો નથી કે તે પો હંમેશા પોતાને જ ખોટો માને તથા પોતાની જ ભૂલ છે એવો સ્વીકાર કરતો રહે પોતાને માફ કરવાનો અર્થ છે પોતાને સમજવો આપણે પોતાને શ્રેષ્ઠ બનાવવા માટે જે કરવું જોઈએ તથા કરી શકીએ છીએ પરંતુ તે આપણે કરતા નથી એના બદલે આપણે તન તથા મનને બીમાર કરે એવા કામ કરીએ છીએ આપણે હંમેશા પોતાને દોષ ન દેવો જોઈએ અને પોતાના દિલને ઠેસ ન પહોંચાડવી જોઈએ ભૂલ તો દરેકની થાય પરંતુ એના કારણે પોતાની જાત પર અવિશ્વાસ ન કરવો જોઈએ મનોવિષેજ્ઞના મત પ્રમાણે પોતાને માફ કરવાનો મતલબ પોતાની જવાબદારીઓથી મોં ફેરવી લેવું એવું નથી આપણે પોતાના પ્રત્યે હંમેશા જવાબદાર બનવું જોઈએ એનાથી ધીમે ધીમે આપણામાં પરિવર્તન થતું જશે આપણે આપણી ભૂલો બદલ પોતાના મન તથા આત્મા પાસે પણ માફી માગવી જોઈએ બૌદ્ધ દર્શન અનુસાર તૃણા તથા દોષને દોસ્ત દેતા રહેવાના કારણે ન તો બીજાનું ભલું થાય છે કે ન તો આપણું એવું કરતા રહેવાથી આપણી શક્તિઓ કુંઠિત થઈ જાય છે ઉદાસીનતા તથા નિરાશા આપણને ઘેરી વરે છે અને એના પરિણામે આપણને દરેક પ્રકારના રોગો થઈ શકે છે એટલું જ નહીં બીજા લોકો પણ આપણા નકારાત્મક વિચારોની અસર થાય છે તેથી પોતાની ભૂલોનો સ્વીકાર કરીને પ્રયત્નપૂર્વક તેમને સુધારી લેવું એ જ સર્વશ્રેષ્ઠ ઉપાય છે જૈન તીર્થકર મહાવીર સ્વામી સવળ તથા નિર્જરા દ્વારા પાશ્ચાત્ય કરવાનો માર્ગ બતાવે છે સવળનો અર્થ છે પોતે નવી ભૂલો ન કરવી અને નિર્જરાનો અર્થ છે થયેલી ભૂલોને સુધારવી જો આપણે બીજાઓને દુઃખ પહોંચાડી હોય તો તેની માફી માગીએ છીએ એ જ રીતે જો પોતાને દુઃખ પહોંચાડી હોય તો પોતાના આત્મા પાસે પણ માગફી માગવી જોઈએ યુગ ઋષિ પંડિત શ્રી રામ શર્મા આચાર્યજીએ આત્મિક પ્રગતિના ચાર ચરણ બતાવે છે આત્મચિંતન આત્મ સુધાર આત્મનિર્માણ અને આત્મવિકાસ એમાંનું પહેલું ચરણ આત્મચિંતન છે એમાં આપણે પોતાના વિશે વિચારીએ છીએ અને પોતે કરેલા કર્મનું નિરીક્ષણ કરીએ છીએ જો આપણાથી કોઈ ભૂલ થઈ ગઈ હોય તો તેને સુધારવાનો પ્રયાસ કરીએ છીએ તેના માટે પ્રાયશ્ચિત કરીએ છીએ અને બીજી વાર તે ભૂલ ન થાય એવો સંકલ્પ કરીએ છીએ એવું કરવાથી આત્મ સુધાર થાય છે આપણે બધી ગ્રંથિઓમાંથી મુક્ત થઈ જઈને છીએ અને આ પ્રક્રિયાનો નિરંતર અભ્યાસ કરતા રહેવાથી આપણું વ્યક્તિત્વ ધીરે ધીરે શ્રેષ્ઠ બનતું જાય છે અને એની સાથે સાથે આપણો પણ થતો રહે છે યુગૃષિ કહેતા હતા કે તમે પોતાનું મહત્વ સમજો અને વિશ્વાસ કરો કે તમે દુનિયાની સૌથી મહત્વપૂર્ણ વ્યક્તિ છો યુગ આ કથનનું મનને ચિંતન કરતા રહેવાથી માણસ આત્મહિનતાની ગ્રંથિઓમાંથી મુક્ત થઈ જાય છે અને એનો આત્મવિશ્વાસ મજબૂત બને છે એની સાથે સાથે તેનામાં આત્મસન્માન વધતું જાય છે આપણે બીજાઓની માફી માગીએ છીએ ત્યારે તેઓ આપણને માફ કરે કે ના કરે પરંતુ આપણે આપણે ભૂલો બદલ પોતાને તો માફ કરી જ શકીએ છીએ જીવનમાં આગળ વધવા માટે અને